हो के वाचे या लेख तारा कोने कहूं दुखो मारा। तो जय माता जी मित्रों, तो फरीथी एकवार स्वागत छे आपणी YouTube चैनल HP टेक्निकल नी अंदर। तो यार घणा दिवस थी जे वीडियो नी राह जोता हता ते वीडियो आवी चुके छे। तो हाँ मित्रों, आज ना वीडियो मां आपणे तमने शीखवाडवाना छे के तमे ब्लेक स्क्रीन टेटस कई रीते बनाई सको, एट्ले कि काला कलर टेटस कई रीते बनाई सको और तेनो उपयोग पण करता शीखवाड़ी दईशुं, बराबर। तो यार वीडियो खूब ज इंटरेस्टिंग थवानो छे, तो वीडियो पूरो जो स्कीप कर्या वगर ने चेनल पर पहले चेनल ने सब्सक्राइब करी साइड में एक बेल आइकन आपणे देखाय छे तेने दबावी दो, कारण के आवा बीजा वीडियो लावुं तो तमने सौथी पहला नोटिफिकेशन मळती रहे। अने हाँ मित्रों, आ वीडियो ने एक लाइक जरूर थी करी देजो, लाइक केम राखीए छे 1000 लाइक। तो मित्रों 1000 लाइक जल्दी थी कम्प्लीट करावी देजो आ वीडियो नी अंदर। तो चालो आज वीडियो जल्दी थी शुरू करिए। સૌથી પહેલા આપણે અહીંયા અલર્ટ બોક્સ ને આપણે ઓપન કરવાનું છે। અલર્ટ બોક્સ ને આપણે ઓપન કર્યા પછી તમારે અહીંયા પ્લસ નું આઇકન જોવા મળી જશે, બરાબર। પ્લસ નું આઇકન પર તમારે ટચ કરવાનું છે કંઈક આ રીતે ટચ કર્યા પછી તમે અહીંયાથી બે પ્રકારનું બનાવી શકો છો, બરાબર। એક 16x9 વાળું, 9x16 વાળું, બરાબર। તો તમારે જે યોગ્ય લાગે તે તમારે સ્ટેટસ બનાવવાનું છે, બરાબર। તેના પર તમારે ટચ કરવાનું રહેશે। જો તમારે અલર્ટ બોક્સ ને ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં। અને મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો, લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં। તો આપણે સિમ્પલ અહીંયા 9x16 નું રેશિયો લઈ લઈએ છીએ, આ કલર કાળો દેખાય છે ત્યાં ટચ કરી અહીંયા ક્રિએટ પછી એક વાર ટચ કરવાનું રહેશે કંઈક આ રીતે। તો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે મિત્રો। તો આ રીતે ઇન્ટરફેસ જોવા મળ્યા પછી તમારે અહીંયાથી સોંગ એડ, સોંગ એડ કરવા માટે તમારે સિમ્પલ અહીંયા પ્લસ નું આઇકન જોવા મળશે ત્યાં ટચ કરવાનું છે। તમે અહીંયાથી મીડિયામાંથી પછી ઓડિયોમાંથી સોંગ એડ કરી શકો છો। તો આપણે એક સોંગ એડ કરી લઈએ છીએ। તો આપણે અહીંયા સોંગ એડ કરી લીધું મિત્રો। તો સોંગ એડ કર્યા પછી હવે તમારે સોંગને બીટમાર્ક કરવાનું છે મિત્રો। બીટમાર્ક કરતા તમને ખબર જ છે કે બીટમાર્ક કરવા માટે તમારે સિમ્પલ અહીંયા જે સેકન્ડ દેખાય છે તેના પર ટચ કરી તમારે બીટમાર્ક કરવાનું રહેશે, બરાબર। તમારે જેવું સોંગ હોય તેવું તમે બીટમાર્ક કરી શકો છો મિત્રો। તે સોંગની લિંક આપણે ટેલિગ્રામમાં તમને આપી દઈશું, તમારે જો આ સોંગનો યુઝ કરવો હોય તો। તો યાર હું અહીંયાથી ફટાફટથી બીટમાર્ક કરી લઉં છું। તો આપણે અહીંયા બીટમાર્ક કરી લીધું છે, બરાબર। તમે તમારી સ્ક્રીન પર જોઈશું તમને કંઈક આ રીતે જોવા મળતું હશે, બરાબર। આપણે અહીંયા બીટમાર્ક કરી લીધું છે। બીટમાર્ક કર્યા પછી મિત્રો તમારે અહીંયા સિમ્પલ જે અહીંયા જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તે આવવાનું છે, તમારે જે બીટમાર્ક કરી ત્યાં આવવાનું રહેશે મિત્રો। ત્યાં પછી તમારે સિમ્પલ અહીંયા બેક કરવાનું છે મિત્રો। બેક કર્યા પછી તમને અહીંયા એક પ્રોજેક્ટની લિંક જોવા મળી જશે, બરાબર, ટેક્સ્ટ એનિમેશન બાય HP ટેકનિકલ। તો તેના પર તમારે મિત્રો ટચ કરવાનું છે। ટચ કર્યા પછી તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો। તમને અહીંયા કશું દેખાય નહીં, બરાબર, કારણ કે અંદર મારું નામ લખેલું છે પણ તમને ખબર પડશે નહીં। તમારે સિમ્પલી તેના પર ટચ કરવાનું રહેશે આ રીતે। આપણે અહીંયા ટચ કરી છે કંઈક આ રીતે ટચ કર્યા પછી તમારે અહીંયા જે સિમ્પલી ઓપ્શન જોવા મળશે આ વાળો, બરાબર, તેના પર ટચ કરવાનું છે કંઈક આ રીતે। આ રીતે ટચ કર્યા પછી તમને એક ઓપ્શન જોવા મળશે કોપી લેયર વાળો, આપણે સિમ્પલી અહીંયા કોપી લેયર કરી લેવાનું છે કંઈક આ રીતે। કોપી લેયર કર્યા પછી મિત્રો બેક કરવાનું છે। બેક કર્યા પછી આપણે જે નવું છે સોંગ હોય, બરાબર, તેના પર આવવાનું છે મિત્રો। તેના પર આવી તમારે જે બીટમાર્ક કરશે તે આવવાનું છે મિત્રો। બીટમાર્ક પર આવ્યા પછી મિત્રો તમારે અહીંયા સિમ્પલી બીટમાર્ક જોઈ લેવાનું છે। બીટમાર્ક પર આવ્યા પછી તમારે સિમ્પલી અહીંયા જે આ સાઈડમાં ઓપ્શન જોવા મળશે ત્યાં ટચ કરવાનું છે કંઈક આ રીતે। ત્યારે ત્યાં ટચ કર્યા પછી તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે અહીંયા પેસ્ટ લેયર વાળો, તો આપણે પેસ્ટ લેયર અહીંયા કરી લેવાનું છે કંઈક આ રીતે। ત્યારે પેસ્ટ લેયર કરશે તમને કંઈક આ રીતે જોવા મળશે, બરાબર, HP ટેકનિકલ તમને દેખાય નહીં પણ તમારે આ રીતે જોવા મળી જશે। ત્યારે જોવા મળે પછી અમારે બીટમાર્ક મિત્રો ખૂટે છે, બરાબર, આપણે જે બીજું બીટમાર્ક છે અહીંયા પડે છે, દૂર પડે છે, બરાબર, તેને કંઈક આ રીતે ખેંચવાનું છે મિત્રો। ખેંચવા માટે તમારે સિમ્પલી ખેંચવાનું નથી, તમારે સિમ્પલી તેના પર ટચ કરવાનું છે મિત્રો। ટચ કરવા પછી તમને અહીંયા એક ઘડિયાળ વાળો ઓપ્શન જોવા મળી જશે, તો ઘડિયાળ વાળા ઓપ્શન પર ટચ કરવાનું છે મિત્રો। ટચ કરવા પછી તમારે આને કંઈક આ રીતે પાછળની સાઈડ ખેંચવાનું રહેશે કંઈક આ રીતે, બરાબર, સાઈડ પાછળની સાઈડ ખેંચવાનું, જ્યાં સુધી બીટમાર્ક મેચ ના થાય ત્યાં સુધી ખેંચવાનું રહેશે, તો આપણે બીટમાર્ક અહીંયા મેચ થઈ જશે કંઈક આ રીતે। તો આટલું બીટમાર્ક મેચ થયા પછી મિત્રો હવે તમારે અહીંયા જે સોંગની લાઈન હોય તે લખવાની છે મિત્રો। પહેલાં તમારે અહીંયા સોંગ દેખાય નહીં, બરાબર, તેના માટે સિમ્પલી તમારે અહીંયા જે ટેક્સ્ટવાળો ઓપ્શન જોવા મળશે, બરાબર, તેના પર ટચ કરવાનું રહેશે મિત્રો। તો અહીંયા ટચ કરી લઈશું કંઈક આ રીતે। આ રીતે ટચ કર્યા પછી તમારે જવાનું છે એડિટ ટેક્સ્ટની અંદર મિત્રો, આપણે એડિટ ટેક્સ્ટમાં આવી જઈએ છીએ કંઈક આ રીતે। આ રીતે આવ્યા પછી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે, હવે તમારે સિમ્પલી ઉપર એક કાળો કલર જોવા મળશે, બરાબર, ખૂણામાં, ત્યાં મિત્રો ટચ કરવાનું છે। ટચ કર્યા પછી તમે આનો કલર કોઈ પણ બદલી શકો છો, આપણે સિમ્પલી પીળો કલર અહીંયા કરી લઈએ છીએ। હવે મિત્રો તમારે ફોન્ટ બદલવા હોય તો ફોન્ટ બદલવા માટે સિમ્પલી તમારે અહીંયા ઉપર ટચ કરી શકો છો અને ફોન્ટ તમે કોઈ પણ બદલી શકો છો, તો આપણે તમને એક ફોન્ટ બદલીને બતાડી દઈએ, બરાબર। તો આ રીતે ફોન્ટ બદલી શકો છો, તમારે જો આ ફોન્ટ જોઈતા હોય, બરાબર, ઇંગ્લિશ ફોન્ટ ડાઉનલોડ કરવા હોય તો લિંક આપણે છે ડિસ્ક્રિપ્શનમાં, તમે કોઈ પણ ઇંગ્લિશ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો, લિંક છે ડિસ્ક્રિપ્શનમાં। હવે મિત્રો આપણે સોંગની લાઈન લખવાની છે, સોંગની લાઈન લખવા માટે સિમ્પલી તમારે એડિટ ટેક્સ્ટ પર જવાનું છે મિત્રો। એડિટ ટેક્સ્ટ પર આવ્યા તમારે અહીંયા જે HP ટેકનિકલ છે તેને કાઢી નાખવાનું છે મિત્રો, અને તમારે અહીંયા લખી લેવાનું રહેશે, બરાબર, તમારી જે લાઈન હોય તે તમારે લખવાની રહેશે કેવા છે। તો આ રીતે લખી લઉં છું, બરાબર, આ રીતે લખી લઉં છું મિત્રો। આ રીતે લખ્યા પછી હવે તમારે આને એડજસ્ટમેન્ટ કરવાનું છે, એટલે કે તમારે નીચે લાવી દેવાનું છે મિત્રો। નીચે લાવવા માટે તમારે સિમ્પલી મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શન જોવા મળશે ત્યાં ટચ કરવાનું છે મિત્રો। ટચ કર્યા પછી તમારે આને નીચે ખેંચવાનું છે કંઈક આ રીતે, બરાબર, તો તમે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી શકો છો, તમારે જેટલા રાખવું દેલું તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો કંઈક આ રીતે। તો આ રીતે એડજસ્ટમેન્ટ કર્યા પછી તમને કંઈક આ રીતે જોવા મળી જશે, બરાબર, તો તમે પ્લે કરીને પણ એકવાર જોઈ શકો છો, તમને આ રીતે જોવા મળશે। હવે તમારે બીજી લાઈન લખવાની રહેશે મિત્રો, બીજી લાઈન લખવા માટે તમારે સિમ્પલી જે આ ટેક્સ્ટ છે, બરાબર, તેને અહીંયા ટચ કરવાનું છે મિત્રો। ટચ કર્યા પછી તમને અહીંયા ઉપર ઓપ્શન જોવા મળશે આ વાળું, ત્યાં ટચ કરવાનું છે મિત્રો। ટચ કર્યા પછી તમારે અહીંયા કોપી લેયર કરવાનું છે મિત્રો, કોપી લેયર કર્યા પછી તમારે બીટમાર્ક હોય ત્યાં આવવાનું છે મિત્રો। ત્યાં પછી તમારે ફરીથી
आना पर टच करवानो छे। आ रीते टच कर्या पछी तमारे सीम्पली एक ऑप्शन जोवा मळशे अहींया पेस्ट लेयर वाळो, आपणे फरीथी अहींया पेस्ट कर देवानो रहेशे कंईक आ रीते। त्यार पछी पेस्ट कर्या पछी हवे तमारे जे सॉन्गनी बीट मार्कनी लाइन खुटती होय मित्रो, बीट मार्कनी लाइन पर आवानो छे मित्रो कंईक आ रीते। बीट मार्कनी लाइन पर आया पछी तमारे अहींया सीम्पली आना पर टच करवानो छे मित्रो। घड़ियाळना काटावाळो ऑप्शन जोवा मळशे त्यां टच करवानो छे आ रीते। आ रीते टच कर्या पछी तमारे एडजस्टमेंट कर लेवानो रहेशे कंईक आ रीते बराबर। आ रीते एडजस्टमेंट कर्या पछी तमे अहींया तमारी जे सॉन्गनी लाइन छे ते लखवानी रहेशे बराबर। तमे ए रीते मित्रो आगळ पण तमारे अहींया पेस्ट कर देवानो रहेशे। आपणे अहींया जे सॉन्गनी लाइन छे तेने अहींया पेस्ट कर दीधी छे बराबर। अने जे तमारे वधतुं होय मित्रो अहींया जो बीट मार्क वधे छे बराबर आ रीते, तो वधतुं होय त्याने कट करवा माटे तमारे सिम्पल अहींया घड़ियाळनो काटो छे ऑप्शन जोवा मळशे त्यां टच करवानो छे मित्रो। अने तमारे आने कंईक आ रीते नीचे साइड खेंचवानो रहेशे, એટલે આગળની સાઈડ ખેંચવાનો છે કંઈક આ રીતે, એટલે તમને એડજસ્ટમેન્ટ થઈ જશે। તો આપણું સોંગ અહીંયા બની ગયું છે બરાબર। તમે કલર પણ ચેન્જ કરી શકો છો, કલર ચેન્જ કરવા માટે તમારે સિમ્પલી એડિટમાં જઈ તમે અહીંયાથી કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો કંઈક આ રીતે। તો આ રીતે કલર સિલેક્ટ કર્યા પછી તમને આ રીતે ઓપ્શન જોવા મળશે બરાબર। આપણું સોંગ અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે બરાબર। તો તમે આ રીતે મિત્રો બ્લેક સ્ક્રીન વિડીયો બનાવી શકો છો, અને બ્લેક સ્ક્રીન વિડીયોનો તમારે મિત્રો ઉપયોગ કરતા ના આવડતો હોય તો લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં, તે વિડીયો જોઈ શકો છો, અને બ્લેક સ્ક્રીન વિડીયો તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો તે પણ જોઈ શકો છો મિત્રો। તો આજનો વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરી કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો જરૂરથી। અહીંયા સેવ કરવા માટે તમારે ઉપર અહીંયા ઓપ્શન મળશે, અહીંયા સેવ કરવાનું છે મિત્રો, અને એક્સપોર્ટ પર ટચ કરી વિડીયો સેવ કરવાનું રહેશે। તો ચાલો મળીએ આગલા વિડીયોમાં।